હિન્દુ ધર્મનો પવિત્ર તહેવારમાં નવદુર્ગાનો પર્વ એટલે નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી ગત રોજ શરૂ થઈ ગઈ છે. ત્યારે નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં થરાદમાં પણ પોલીસની સી ટીમની ખાસ રચના કરાઈ છે, જેમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે રમતી હશે. જો કોઈએ રોમિયોગીરી કરી તો ભારે પડી શકે છે. આ અંગે થરાદ પોલીસે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગરબા રમતી વખતે પોલીસ સાથે પ્રજાને પણ ધ્યાન રાખવાનું છે. કોઈ અજાણ્યા વ્યક્તિની લિફ્ટ માંડીને નંબર આપ લેમાં ખાસ ધ્યાન રાખવા પોલીસે યુવતીઓને અપીલ કરી છે. મહિલા પોલીસ અધિકારીએ અપીલ કરતા જણાવ્યું છે કે મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે રમતી હશે. જે ખલૈયાઓને ધ્યાન પણ નહીં હોય તો કોઈ પણ રોમિયોગીરી કરશે તો મહિલા પોલીસ તુરંત કાર્યવાહી કરશે. બનાસકાંઠા જિલ્લામાં એસપી સાહેબ અક્ષરાજની સૂચનાથી દરેક ડિવિઝનમાં અને પૂરા જિલ્લામાં સી ટીમની રચના કરવામાં આવેલ છે. એ અનુસંધાને થરાદ ડિવિઝનમાં અને થરાદ પોલીસ સ્ટેશનમાં સી ટીમની રચના કરવામાં આવેલ છે, જેમાં સી ટીમની રચના દરમિયાન સી ટીમમાં મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં હશે. જે જગ્યાએ રમવાનું ચાલુ હશે, જે જગ્યાએ ગરબાનું એવું ચાલુ હશે, ત્યાં હરેક મહિલા અમારી જે સી ટીમના છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં રમતી હશે, જે ખેલૈયાઓને જાણ પણ નહીં હોય એટલે એવી રચના કરવામાં આવેલ છે. અને એ દરમિયાન સી ટીમની રચના તો કરવામાં આવેલ છે, વધુને જે ગરબા રમનાર દીકરીઓ છે, બહેનો છે, જે માતાજીની ઉપાસના કરવા જાય છે અને રંગે જંગે હરખથી રમવા જાય છે અને મા બાપ પણ એમને હરખથી રંગે જંગે રમવા મોકલે છે, પણ સાવચેતી એટલી રાખવાની છે કે કોઈ અજાણી વ્યક્તિની સાથે જ્યારે તમે રમો છો ત્યારે કોઈ અજાણી વ્યક્તિ છે તો તેની સાથે રમવું ના જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ તમને લિફ્ટ આપે છે તો એ લિફ્ટ ના લેવી જોઈએ. કોઈ જગ્યાએ તમને લઈ જવાનું કહે છે કે કોઈ જગ્યાએ તમે જાઓ છો કે તમને આગળ નજીકમાં કંઈ ઉતારી દઈશ એવું કહે છે તો એમની સાથે અજાણી વ્યક્તિની વાહનમાં ન જવું જોઈએ. તમે કોની સાથે જાઓ છો, કોની સાથે રમવાના છો અને કયા જગ્યાએ જાઓ છો ગરબા રમવા માટે એ તમારા પરિવારમાં જાણ હોવી જોઈએ. તમારા મોબાઈલમાં લોકેશન ચાલુ રાખવું જોઈએ. આ બધી વસ્તુની તમે સાવચેતી રાખશો તો તમને તકલીફ નહીં પડે. બીજું છે કે તમને કોઈ વસ્તુ આપે છે, કોઈ કોલ્ડ ડ્રિંક આપે છે કે કોઈ કદાચ ખાણીપીણી કે બીજું કંઈ છે વસ્તુ આપે છે તો આપણે અજાણ્યા વ્યક્તિથી આ વસ્તુ ના લેવી જોઈએ. જો આપણા જાણકાર છે અને જાણીતા છે અને એનું તમે વસ્તુ લો કે પછી કદાચ કોલ્ડ ડ્રિંક્સ લો છો તો તમે એ ઉપયોગ કરી શકો. કદાચ તમને એવું લાગે છે કે તમે એકલા છો અને કોઈ તમારા સોસાયટીના છે કે કોઈ લતાના વ્યક્તિ છે એવી વ્યક્તિની સાથે તમારે કદાચ જવું છે તો તમે એમની સાથે જવું. છતાંય કોઈ ના હોય તો અમે પોલીસ તો છીએ જ કે તમે અમારો સંપર્ક કરી શકો છો અને નજીકના જગ્યાએ જ્યાં તમારું ઘર નજીક પડતું હશે ત્યાંથી તમને લઈ જઈશે અને મૂકી પણ જવાના છે. આવી બધી વ્યવસ્થા સરકાર તરફથી સૂચના મળેલ છે. એ અનુસંધાને થરાદ પોલીસે પણ આવી બધી વસ્તુનું અમલવારી કરેલી છે અને જેટલો થઈ શકે એટલો અમે બેની દીકરીઓને આ માતાજીના પર્વમાં હરખથી અને રંગે સંગે ઉજવી શકે એના માટે અમે પૂરેપૂરો સહકાર સી ટીમ અને થરાદ પોલીસ આપીશું. જય. આ અંગે નાયબ વિભાગીય નાયબ પોલીસ અધિક્ષકે યહે ન્યૂઝ ઇન્ડિયાની ટીમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવરાત્રિના પર્વને લઈને થરાદ પોલીસ દ્વારા વિવિધ 5 સી ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં દરેક ટીમમાં 2 બહેનો હશે. અને ખાસ કરીને નોંધવા જેવી બાબત એ છે કે આ તમામ સ્ટાફ સિવિલ ડ્રેસ કોડમાં હશે, જેથી પોલીસ કર્મચારીને ઓળખી નહીં શકે. તેમજ તમામ પોલીસ સ્ટાફ ખડે પગે રહીને સતત વોચ કરશે. મા શક્તિના પર્વમાં ખલેલ પહોંચાડનારાઓને સરળતાથી પકડી પાડી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું. નવરાત્રિ લઈને સી ટીમની રચના કરાવવા છે. હા, આજે આજથી માં આદ્યશક્તિનું પર્વ શરૂ થાય છે અને થરાદ ટાઉનની અંદર ખૂબ મોટી સંખ્યામાં શહેરી ગરબાઓનું આયોજન થતું હોય તેવા સમયે અમારા થરાદ પોલીસ સ્ટેશનની અમે અલગ અલગ 5 સી ટીમોની રચના કરેલ છે અને 5 સી ટીમની રચનાઓમાં દરેક ટીમની અંદર 2 બહેનો હશે. અને ખાસ કરીને નોંધવા જેવી બાબત એ છે કે આ તમામ અમારા જે સી ટીમના બહેનો છે એ સિવિલ યુનિફોર્મમાં સિવિલમાં રહેશે, સિવિલ કપડાં પહેરીને, જેથી કરીને કોઈ એવા નોટરિયસ વ્યક્તિઓ હશે અથવા જે તે ઓળખી નહીં શકે કે પોલીસ છે કે કેમ. અને અમારે ખાનગી રીતે અમારે સી ટીમના જે કર્મચારીઓ છે તે સતત વોચમાં રહેશે અને આવા કોઈ નોટરિયસ વ્યક્તિઓ અથવા જે મા શક્તિના પર્વમાં કોઈ ખલેલ પહોંચાડનાર વ્યક્તિઓ હશે તેને અમે સરળતાથી પકડી લેશું અને તેના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અને ખાસ સી ટીમ અમારી જ્યાં સુધી ગરબાઓ ચાલુ રહેશે ત્યાં સુધી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગમાં ચાલુ રહેશે અને પેટ્રોલિંગમાં અમારા સીધા સુપરવિઝન હેઠળ અને થરાદના ચિરાગ ચૌધરી પટેલ સાહેબ આ બધાના સુપરવિઝન નીચે આ સી ટીમ કાર્યરત રહેશે
અને જો કોઈ આવા નોટરિયસ વ્યક્તિઓ મળી આવશે તો તેના વિરુદ્ધ કાયદેસર પગલાં પણ લેવામાં આવશે. ખાસ કરીને અમારો મકસદ એ છે કે કોઈ બેન દીકરીની કોઈ છેડતી ના કરે અને કોઈ મિલકત સંબંધી ગુનાઓ કે જેવા કે ચેન સ્નેચિંગ ના થાય કે કોઈ પાકીટ કોઈના ના જાય, મોબાઈલ કોઈની ચોરી ના થાય, આ ઉપર અમારો વધારે ફોકસ રહેશે. એટલે અમે સી ટીમની સાથે સાથે અમે અમારા જેટલા પણ આવા ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જે અમારી પોલીસની ભાષામાં MCR કાર્ડ હોલ્ડર કહેવાય, એની ઉપર પણ અમે સતત નજર રાખશું અને એ અમારા રડાર હેઠળ છે. મહેરબાન DGP સાહેબનો આદેશ પ્રમાણે અમે એમની ઉપર મેન્ટર પણ નિમેલા છે અને અમારા અક્ષરાજ મકવાણા સાહેબ SP છે એમણે પણ ખાસ સૂચના આપેલી છે અને તેઓના સીધા માર્ગદર્શન પ્રમાણે અમે અત્યારે કામ કરીએ છીએ. અને આ 9-9 દિવસ મા આદ્યશક્તિનું આ પર્વ લોકો હર્ષ ઉલ્લાસથી અને ખૂબ રંગે ચંગે મનાવે તેવી અમારે પબ્લિક પાસે પણ અમે એવી અપેક્ષા રાખીએ કે પોલીસને સાથ સહકાર આપે. આયોજકને અમારો એ પ્રકારનું કહેવામાં આવે છે કે આયોજક પોતે રાખે અને આયોજકને એવું જણાય કે ભાઈ આ લોકો કોઈ છે મતલબ કે જે કંઈક મતલબ મિસચીફ કરી રહ્યા છે તો તરત ને તરત પોલીસને જાણ કરે અને અમને સીધે જેથી કરીને અમે તુરંત પગલાં લઈ શકીએ.